ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર પર સિગ્નેચર બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરવાના છે, ત્યારે હવે આ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓખા બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજને બદલે હવે કોઈ બીજું નામ આપવા અનેક રજૂઆતો કરાઈ હતી. અંતે આ બ્રિજને નવું નામ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના શસ્ત્ર સુદર્શન ચક્ર પરથી આ બ્રિજને સુદર્શન સેતુ નામ અપાયું છે, જેથી હવે ઓખા બેટ દ્વારકાનો બ્રિજ સિગ્નેચર નહીં પરંતુ સુદર્શન સેતુ તરીકે ઓળખાશે. મહત્વનું છે કે સિગ્નેચર નામ એ એક ઇંગ્લિશ દારૂના બ્રાન્ડ તરીકે પ્રખ્યાત હોવાથી આ નામને લઈને વિવાદ ઊભો થયો હતો. સાથે જ બ્રિજને ઐતિહાસિક રીતે જ નામ રાખવા માટે વારંવાર રજૂઆતોની માંગણીઓ થતાં આ બ્રિજનું નામ બદલીને સુદર્શન સેતુ રાખવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.